नमस्ते विद्यार्थी मित्रों, धोरण त्रण विषय कलशोर। विद्यार्थी मित्रों, कलशोर मां आपणे जोता हता पाठ त्रण, हूँ पतंगियु मारा पिल्लू नू। तो बाळ मित्रों, आपणे पाठ्यपुस्तक मां आव्या हता पेज नंबर 41 पर। आपणे बे पेरेग्राफ एटले के फकरा आपेला छे, ए आपणे वाचवाना छे, पछी एना उपर विचारमां विचारवानुं छे, एना उपरथी आपणे पूछेला प्रश्नोना जवाब छे जे आपणे आपवाना छे। तो दरेक विद्यार्थी मित्र पाठ्यपुस्तकमां पेज नंबर 41 पर जोशे। सांभळो, वाचो, शोधो, विचारो अने लखो। शुं कीधुं छे के सांभळो, वाचो, शोधो, विचारो अने लखो। तमारा शिक्षक नीचेना बंने फकरा वाँचशे। शिक्षक फकरो ब वाँचे त्यारे तेमां आवता रंगीन शब्दोने लागु पड़तो शब्द फकरा अ माथी जोई मोटेथी बोलो। ख्याल आवी गयो विद्यार्थी मित्रों? अनिरुद्धने जीवजंतु खूब गमे छे। बाळ मित्रों, हुं पेला फकरो अ छे ए वाँचुं छुं। अनिरुद्ध ने जीव जंतु खूब गमे छे। तेना दोस्त भद्रेश ने तेमनो डर लागे छे। ते कहे मने ते करडी जाय तो। अनिरुद्ध कहे ते तो केटला नाना होय, एमने तू मारी डब्बी मां मूकीने जो, तने ते बधा गमी जशे। हवे हुं वाँचुं छुं बाळ मित्रों फकરો બ કરીને। અનિરુદ્ધ ને જીવ જંતુ ખૂબ ગમે છે। અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશ ને જીવ જંતુઓનો ડર લાગે છે। અનિરુદ્ધના છે ત્યાં તમને અહીં શું આપેલું છે? તેના। જીવ જંતુનો છે ત્યાં શું આપેલું છે? તેમનો। નામની જગ્યાએ શું આપેલું છે? એનું સર્વનામ આપેલું છે। અહીં નામ છે અનિરુદ્ધ, એનું સર્વનામ અહીં આપેલું છે તેના। જીવ જંતુનો તો એમનું સર્વનામ અહીં આપેલું છે તેમનો। ભદ્રેશ કહે ભદ્રેશ ને જીવ જંતુ કરડી જાય તો। ભદ્રેશ તો એની જગ્યાએ શું આપ્યું છે? તે કહે ભદ્રેશ ને જીવ જંતુ કરડી જાય તો, મને તે કરડી જાય તો। ભદ્રેશ ને જીવ જંતુ એની જગ્યાએ શું આપ્યું છે? મને તે। ત્યાર પછી અનિરુદ્ધ કહે જીવ જંતુ તો કેટલા નાના હોય। અનિરુદ્ધ એવું કહે છે કે જીવ જંતુ તો કેટલા નાના હોય, તો જીવ જંતુ ની જગ્યાએ શું આપેલું છે અહીં? તે। તે તો કેટલા નાના હોય। જીવજંતુ અને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો, શું કે છે કે જીવજંતુને એટલે કે એમને, તું ભદ્રેશ એટલે કે તું, અનિરુદ્ધની એટલે કે મારી, જીવજંતુઓને તું એટલે કે એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો। ભદ્રેશ ને જીવજંતુ બધા ગમી જશે, તને તે બધા ગમી જશે। તો જો વિદ્યાર્થી મિત્રો, અહીં ફકરો બ છે તો એમાં નામ આપેલા છે, જ્યારે ફકરો અ છે એમાં શું આપેલું છે? આપણે નામને બદલે સર્વનામ આપેલા છે। ખ્યાલ આવ્યું? તેના, તેમના, તેમનો, તું, તે, તેને, તેણે, આ બધા છે એમના સર્વનામ છે એ આપેલા છે। તો કહો કયું લખાણ સારું લાગે છે? શું કે છે વિદ્યાર્થી મિત્રો કે કહો કયું લખાણ સારું લાગે છે? સરસ, તો આપણને કયું લખાણ સારું લાગે છે? તો કે ફકરા અનું લખાણ છે, જે નામને બદલે સર્વનામ આપેલા છે, એ લખાણ આપણને સારું લાગે છે। બંને વાક્યોમાં શું ફેર પડે છે? હવે આપણને પાછળ વાક્યો આપેલા છે કે બંને વાક્યોમાં શું ફેર પડે છે, તો જોઈએ આગળ આપણે નેક્સ્ટ પેજ નંબર 42 પર એ વાક્યો। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં વાક્યો આપેલા છે અ અને બ। અનિશભાઈ અનિશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે। અનિશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે, અહીં નામ આપેલું છે, જ્યારે વિભાગ બ છે એમાં શું આપેલું છે? સર્વનામ આપેલું છે। અનિશભાઈના છે એની જગ્યાએ એનું સર્વનામ આપેલું છે કે તેમના। અનિશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે। ત્યાર પછી બાળ મિત્રો બીજું વાક્ય છે, રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી। રેશમાએ તેની આંગળી ઊંચી કરી। અહીં રેશમા રેશમા એમ બે વાર શબ્દ આપેલો છે, જ્યારે અહીં શું કીધું છે કે બીજી વાર રેશમા આવે છે એની જગ્યાએ એનું સર્વનામ આપેલું છે કે રેશમાએ તેની આંગળી ઊંચી કરી। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી જોઈએ આપણે ત્રીજું વાક્ય, ભદ્રા ભદ્રાના મિત્રને મળે। શું કીધું? ભદ્રા ભદ્રાના મિત્રને મળી, જ્યારે વિભાગ બ માં આપેલું છે કે ભદ્રા તેના મિત્રને મળી, તો અહીંયા ભદ્રાની જગ્યાએ એનું સર્વનામ આપેલું છે તેના।
ચકલીએ ચકલીના માળામાં ઈંડા મૂક્યા, એની જગ્યાએ એવું આપણે કહીએ ને કે ચકલીએ તેના માળામાં ઈંડા મૂક્યા, તો આ વાક્ય સારું લાગે છે જેમાં ચકલી નામ છે એની જગ્યાએ એનું સર્વનામ આપેલું છે તેના. ત્યાર પછી બધા બાળકોએ બધા બાળકોના દફતર ઉચક્યા, બધા બાળકોએ પોતાના દફતર ઉચક્યા. ખ્યાલ આવી ગયો? વિભાગ અ માં આપણને નામ આપેલા છે, જ્યારે વિભાગ બ માં આપણને શું આપેલું છે? સર્વનામ આપેલા છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી જોઈએ જોડકા. શું આપેલું છે? જોડકા. અ અને બ વિભાગ આપેલો છે, આપણે ફકરાને આધારે એમના જોડકા જોડવાના છે. અનિરુદ્ધના એટલે કે તેના, તો લખો અહીં તેના. ત્યાર પછી બીજું ભદ્રેશને એટલે કે તેને. ડબ્બીમાં એટલે શેમાં? તો કે તેમાં. જીવજંતુઓને એટલે કે તેમને. જીવજંતુઓનો એટલે કે તેમનો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સરસ. તો બાળ મિત્રો, ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. બાળકો તમે કઈ, સોરી, બાળકો તમે કીડી જોઈ છે, કીડીને તેને કેટલા પગ હોય છે? તો આપણે શું કરીએ અહીંયા કે તેને કેટલા પગ હોય છે તમને ખબર છે? તો અહીં કીડીને અને બાળકોને બે શબ્દ ઉપર છેકો મારો. છેકો એટલે તમારે એને આખા ઘૂંટવાના નથી, માત્ર ને માત્ર પેન્સિલથી આડી એક જ લીટી કરવાની છે. એ આખા શબ્દને ઘૂંટી અને છેકી નાખવાના નથી, માત્ર ને માત્ર આડી એક લીટી કરવાની છે, જે પ્રમાણે અહીં મેં કરેલી છે. હવે એ વાક્ય ફરીથી લખો. બાળકો તમે કીડી જોઈ છે, તેને કેટલા પગ હોય છે તમને ખબર છે? શું છે કે તમને પૂછે છે કે બાળકો તમે કીડી જોઈ છે, તેને કેટલા પગ હોય છે તમને ખબર છે? તો આ વાક્ય છે એ બંધ બેસતું વાક્ય છે. ત્યાર પછી જોઈએ બીજું. મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો? મને એટલે કે મકોડાને. મકોડાના મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો મારે મકોડાને કેટલા પગ છે? તો મકોડા મકોડા શબ્દ જેટલી વાર છે નીચે કે નાખો. અહીં મકોડાને, મકોડાના અને મકોડાને આ ત્રણે ત્રણ શબ્દ ઉપર પેન્સિલથી આડી લીટી મારી દો. હવે આપણે સર્વનામ વાળું સરસ મજાનું વાક્ય બનાવીએ. મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને? મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે? તો પછી કહો મારે કેટલા પગ છે? લાગે છે ને સરસ મજાનું વાક્ય? તો લખી નાખો એ વાક્ય. સરસ, ચાલો લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો બાળ મિત્રો, બાકી હોય તો સ્ક્રીનશોટ લઈ લો, એટલે ત્યાર પછી આપણે નેક્સ્ટ પેજ નંબર 43 પર જોઈએ. સરસ, ચાલો લેવાઈ ગયો હશે. તો નેક્સ્ટ પેજ નંબર 43 પર જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. બાળકો ડેડકાને તો બાળકોએ એટલે કે તમે જોયા હશે. કહો કેટલા પગ હોય તેને એટલે કે ડેડકાને. તેની ડેડકાની જીભ જોઈ, ડેડકો તે શ્વાસ લે ત્યારે ડેડકાનું તેનું પેટ કેવું હલે છે? નહીં તો આપણે અહીં છે વધારાના શબ્દો પર, બિનજરૂરી વધારાના શબ્દો પર શું કરવાનું છે? છેકો મારો છે. બાળકો ડેડકાને તો તમે જોયો હશે, તો બાળકો એ છે શબ્દ પર લીટી મારો. ત્યાર પછી કહો કેટલા પગ હોય તેને, તો ડેડકાને છે એના ઉપર છેડકો મારો. તેની જીભ જોઈ, તો ડેડકાની છે એના ઉપર આડી લીટી કરો.
डेडकाने એટલે કે તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે નહીં તો ડેડકો અને ડેડકાનો એ બંને ઉપર લીટી મારવો અને છેકી નાખો એ શબ્દ હવે બાળ મિત્રો આ શબ્દો છેક્યા પછી આપણી પાસે સરસ મજાનું એક વાક્ય મળી ગયું સર્વનામ વાળું બાળકો ડેડકાને તો તમે જોયો હશે કહો કેટલા પગ હોય તેને તેની જીભ જોઈ તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે નહીં મની કે સર્વનામ વાળું સરસ મજાનું વાક્ય બંધ બેસતું સરસ ત્યાર પછી જોઈએ આ વાત ડેડકો બોલે તો કઈ રીતે બોલે ફકરો પૂરો કરો તો ડેડકો બોલે તો કઈ રીતે બોલે બાળકો મને તો તમે જોયો હશે કહો કેટલા પગ હોય મારે મારી જીભ જોઈ હું શ્વાસ લઉં ત્યારે મારું પેટ કેવું હલે છે નહીં આપણે બાળકો બોલતા હતા કોઈ વ્યક્તિ બોલતો એની જગ્યાએ ડેડકો બોલે છે એ રીતે લખવાનું છે તો લખી નાખો બાળકો મને તો તમે જોયો હશે કહો પછી અલ્પવિરામ કેટલા પગ હોય મારે પછી પ્રશ્નાર્થ ચિહ્ન મારી જીભ જોઈ ફરી પાછો પ્રશ્નાર્થ ચિહ્ન હું શ્વાસ લઉં ત્યારે મારું પેટ કેવું હલે છે અલ્પવિરામ કરી નહીં પછી ઉદ્ગાર ચિહ્ન અને ડબલ ઇન્વર્ટેડ કોમા શું કરવાના તમારે ત્યાં પૂર્ણ કરવાના ડબલ અવતરણ ચિહ્ન ડબલ ઇન્વર્ટેડ કોમા છે એ તમારે ત્યાં પૂર્ણ કરવાનું ત્યાર પછી ઈયળો બોલે અમને ઓળખો છો અમે તો બધે જ હોઈએ અનાજમાં અને વૃક્ષ પર શાક ફળ અને ફૂલમાં તમને ભાવે એ બધું અમને ભાવે તો ઈયળોને ઈયળો એ બંને ઉપર છેકો મારો ત્યાર પછી માણસોને અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ ઈયળોને આટલા ઉપર છેકો મારી દો હવે જો હવે સરસ મજાનું વાક્ય બની જશે ઈયળો બોલી અમને ઓળખો છો અમે તો બધે જ હોઈએ અનાજમાં અને વૃક્ષ પર શાક ફળ અને ફૂલમાં તમને ભાવે એ બધું અમને ભાવે બની ગયું ને સરસ મજાનું અર્થવાળું વાક્ય સરસ તો લખી નાખો બાળ મિત્રો એ વાક્યો ત્યાર પછી આપેલ શબ્દ ઉપરના ચાર ફકરામાં કયા શબ્દને બદલે વપરાયો છે તે લખો તેને એટલે કે કીડીને અને ડેડકાને તમે તો કે બાળકોએ લખો ત્યાં બાળકોએ મને એટલે કે મકોડાને મને જોયો છે તમે અથવા તો મકોડો પૂછે કે ભાઈઓ બહેનો ઓળખો છો મને તેની એટલે કે ડેડકાની પછી તે કોના માટે વપરાયો છે ડેડકો તો લખો ત્યાં ડેડકો પછી ઈયળો અમે અમે શબ્દ કોના માટે વપરાયો છે ઈયળો લખો અહીં ઈયળો પછી તમને એટલે કે બાળકોને અથવા તો માણસોને પહેલા જ વાક્યમાં તમને ઓબ્લિક એટલે કે લીટો કરી અને બાળકોને આપેલું છે કોના માટે વપરાયો છે તો કે બાળકોને અથવા તો કોઈ માણસોને પછી મારા તો એ મકોડાના મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે તો એ કોના ચટકાનો તો કે મકોડાના તેનું તેનું પેટ કેવું હલે છે તો કે કોનું તો કે ડેડકાનું તો લખો ત્યાં ડેડકાનું તમને ભાવે એ બધું અમને ભાવે તો કોને ઈયળોને તો લખવાનું ત્યાં ઈયળોને તેને એટલે કે કીડીને અને ડેડકાને તેને કેટલા પગ હોય છે તો કે કીડીને અને બીજું તેને ક્યાં વપરાયું છે સરસ કહો કેટલા પગ હોય તેને તો ખ્યાલ આવી ગયો કયો શબ્દ કોના બદલે વપરાયેલો છે એ સરસ હવે બાળ મિત્રો અહીંયા જોવાનું છે ફકરામાંના રંગીન શબ્દોને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી અને ફકરો ફરીથી લખો અનિરુદ્ધે એક ફૂદું પકડ્યું અને
ફૂદાને એટલે કે તેને, તો એની ઉપર લખો તેને અને તેને ડબ્બીમાં બંધ કર્યું. તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. અનિરુદ્ધે, અનિરુદ્ધે એટલે કે તેણે કોને જોવા કહ્યું, તો કે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. નામને બદલે આપણે એનો યોગ્ય બંધ બેસતું શું મૂકવાનું છે, સર્વનામ મૂકવાનું છે. ભદ્રેશે ડરતા ડરતા ડબ્બીમાં જોયું, એટલે કે તેણે ડરતા ડરતા તેમાં જોયું, તેમાં એટલે કે ડબ્બીમાં. ડબ્બીની અંદરનું ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું, તો લખો તેની અંદરનું ફૂદું, અહીંયા તમારે તેની શબ્દ લખવાનો છે. તેની અંદરનું ફૂદું પતંગિયા જેવડું દેખાતું હતું. ફૂદાની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. ભદ્રેશની બીક જતી રહી. ફૂદાની એટલે કે તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા. ભદ્રેશની એટલે કે તેની બીક જતી રહી. તો અહીંયા પણ તેની અને અહીંયા પણ તેની શબ્દ લખવાનો છે. ભદ્રેશે અનિરુદ્ધને કહ્યું, તો કે તેણે અનિરુદ્ધને કહ્યું. અનિરુદ્ધના કારણે ભદ્રેશની બીક જતી રહી. હવે ભદ્રેશ અનિરુદ્ધ પાકા દોસ્ત. તો લખવાનું તારા કારણે. ભદ્રેશ, તારા એટલે કે અનિરુદ્ધના કારણે મારી ભદ્રેશની બીક જતી રહી. હવે ભદ્રેશ અને અનિરુદ્ધ એટલે કે આપણે પાકા દોસ્ત. તો લખી નાખો વિદ્યાર્થી મિત્રો અહીં સર્વનામ મેં કીધા એ પ્રમાણે. સરસ, ચાલો લખાઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. બાકી હોય તો બાળ મિત્રો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. તો બાળ મિત્રો આજનો આપણો લેક્ચર છે જે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 43 સુધી તમારે જે કંઈ પણ જવાબ લખવાના બાકી હોય એ તમારે પૂર્ણ કરી દેવાનું રહેશે. હવે પછી નેક્સ્ટ ટાઈમ નવા લેક્ચરમાં ફરી પાછા આપણે મળીશું અને નેક્સ્ટ પેજ નંબર 44 થી આપણે શરૂઆત કરીશું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 43 સુધી પૂર્ણ કરી દેવાનું રહેશે.